હવે પરમકારી પરમ પૂજ્ય બ્રહ્મચારજીના પ્રજ્ઞાબોધમાં શ્રી ઋષભ જિનેશ્વર ઋષભદેવ ભગવાનનો પાઠ ચાલે છે એ ચોથો ભાગ, એમાં ભગવાન ઋષભદેવ આ સંસારથી વૈરાગ્ય પામ્યા છે માટે 12 ભાવનાઓ ભાવે છે, તેમાં 11 ભાવનાઓ પૂરી કે આ 12મી ભાવના ચાલે છે. તે 12મી ભાવનાનું નામ છે બોધી દુર્લભ ભાવના. બોધી એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, એ રત્નત્રયને બોધી કહેવામાં આવે છે. એ અતિ અતિ દુર્લભ છે. અનંતકાળના પરિભ્રમણો, અનંતવાર શાસ્ત્ર શ્રવણ વિદ્યા અભ્યાસ જીન દીક્ષા વગેરે લીધી, પણ આ બોધી નથી પામ્યા. બોધી રત્ન મળ્યા જ નહીં, સમકિતની પ્રાપ્તિ ન થઈ માટે હજુ સુધી રખડું છું. બોધી કહો કે સમ્યક દર્શન કહો, એક જ છે. સમકિત નવી લયો રે તો રૂલ્યો ચતુર ગતિ માહી, સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી, ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. આવી દયા પાડી, ત્રસ્કા હાલતા ફરતા જીવો, સ્થાવર એટલે આ ઝાડ પાન પૃથ્વી અગ્નિ વાયુ ચાલી હાલી ન શકે એ જીવો સ્થાવર કહેવાય, તેમ એ જીવોની ખૂબ રક્ષા કરી, ચારિત્ર વગેરે લઈ કોઈ જીવ મરે નહીં. ત્રસ્કા સ્થાવર જળને અડે નહીં, પાણીને પૃથ્વીને અડે, પૃથ્વીને તો જોઈને ચાલે, જ્યાં માર્ગે લોકો ચાલ્યા તે જ માર્ગે ચાલે, ઝાડ પાનને અડે નહીં, કાચા પાણીને અડે નહીં. જ્યાં જ્યાં જીવોનો સદભાવ હોય તે બધાની ખૂબ રક્ષા પાડી. ત્રસ એટલે ત્રસ્કાય ને સ્થાવર જીવોની રક્ષા કરી, જીવન એક વિરાધ્યો. સવાર બપોર સાંજ ત્રણેય કાળ સામાયિક કરી છતાં પણ શુદ્ધ ઉપયોગ ન સાધ્યો. આત્માનો શુદ્ધ ઉપયોગ, સહજાત્મ સ્વરૂપમય આત્માનું જ્ઞાન, એની સાધના એટલે પ્રાપ્તિ હજુ સુધી થઈ નથી. અનંતકાળમાં આવા અનંત વાર સાધન કર્યા, એમ નિયમો કહ્યા તેમ છતાં કોરોનો કોરો રહ્યો, કેમ કે સમકિત હજુ સુધી નથી પામે. અને એ જ એકડો છે, એના વગરના બધા મીંડા છે. એટલે એકડો હવે આ ભમ આપણને મંડા એવો આપણે પ્રયત્ન કરવો છે. એટલે અહીંયા કે છે, આ હવે સમ્યક દર્શન પ્રાપ્તિની ભાવના ચાલે કે એના માટે એવી યોગ્યતા બધી જોઈશે. એટલે ભાવના કરે છે કે ભગવંત, આ મારો દેહ ગાથા છે 94મી, આ મારો દેહ પંચ મહાવ્રત પાળવાને યોગ્ય હોજો. ભાવના તો કરી શકાય, આજે દીક્ષા સર્વસંગ પરિત્યાગ દશા મારી નથી, તો એવી ભાવના તો જ્ઞાનીઓ કે ભાવી શકાય કે ભગવંત, હું પણ પંચ મહાવ્રત ધારી સર્વસંગ પરિત્યાગી એવો આત્મજ્ઞાની મુનિ બનું. આ મારો દેહ પંચ મહાવ્રત પાળવાને યોગ્ય હોજો. ભવ ભવમાં હું ઈચ્છાઓને રોકવા માટે તપનો આધાર લઉં, ઈચ્છા નિરોધસ તપઃ, તપ પણ એવું કરું કે જે વડે મારી ઈચ્છાઓ કામનાઓ સંસારિક ભોગવિલાસની પાંચના વિષય કસાયની ઈચ્છાઓ મારી રોકા, એમ ઈચ્છા નિરોધસ તપઃ એવું મને તપ હોજો. ભવમાં હું ઈચ્છાઓને રોકવા માટે તપનો આધાર લઉં, ધન સગા કુટુંબીઓ કે ઘરની પણ મને ઈચ્છા ના હોશો કે આવતા હું મને પૈસા મળે, અથવા સગા સંબંધીઓ કુટુંબીઓ ખૂબ મળે કે મને ઘર મળે એ પણ ઈચ્છા નહીં હોશો. પણ શું ઈચ્છા હોજો, કશાયને ઉપશમ કરવાનો સારરૂપ ભાવ જ મને સદા જાગ્રત રહેજો. હે ભગવાન, જે મળવું હોય તે મળજો, પણ અમારા કશાય ભાવો સમે વિષયો ન સમે એવી હે ભગવંત મારી ભાવના હોજો, અને એમ જ સદા જાગૃતિ હોજો, એ સિવાય મારે બીજું કાંઈ નથી જોતું, એમ બ્રહ્મચારજી ભાવના ભાવે છે. દેહ મહાવ્રત યોગ્ય હોજી ભવ ભવ તપ આધાર, દેહ મહાવ્રત યોગ્ય હોજી તપ ભવ ભવ તપ આધાર,
धन परिजन घर ना हसो जी, धन परिजन घर ना हसो जी। हो उर उपसम सार जीव जोने, हो उर उपसम सार जीव जोने, क्षण क्षण नर भव अवसर जाय। अमारो देह महाव्रत ने योग्य होजो। आ देवड़े हूँ पंच महाव्रत पाड़ू, देश व्रत पाड़ू, पछी सर्व व्रत सर्वता मुनिव्रत लो, अने भव भव तप आधार। मने भव भव मा इच्छाओ, आ मने दुख नु मूल छे। हे जीव क्या इच्छा तवे हे इच्छा, दुख मूल जब इच्छा का नाश तब मिटे नादि भूल। એટલે આ ઈચ્છાઓને રોકવા માટે હું તપનો આધાર લઉં। તપ એટલે શું? જે ઈચ્છાઓ ઉદ્ભવે એને રોકવી, એ ખરું તપ છે। ઈચ્છા નિરોધસ તપઃ, આ ઉમા સ્વાતિ ભગવંતી મોક્ષ શાસ્ત્રમાં સૂત્ર કહ્યું। તપ શું? તપનું લક્ષણ શું? ઈચ્છાઓને રોકવી, એ જ ખરું તપ છે। અને બીજું બાહ્ય તપ છે, તે પણ આ અંતરંગ ઈચ્છાઓને રોકવા માટે છે। એટલે ભાવ ભાવ માં હું ઈચ્છાઓને રોકવા માટે તપનો આધાર લઉં। વળી કે છે, ધન પરિજન ઘર ના હસોજી। સંસારી જીવન તો આ પહેલા જોઈએ, સૌથી પહેલા ઘર જોઈએ, પછી પરિજન એટલે કુટુંબ જોઈએ, અને પછી ઘર, પહેલા તો ધન જોઈએ સૌથી પહેલા, પછી કુટુંબ જોઈએ, પછી કે ઘર જોઈએ। જે સંસારી જીવોની મુખ્ય ઈચ્છાઓ છે, એને જ્ઞાની પુરુષો કે અમાનું મારે કઈ નહીં જોઈએ। રમચાળજી ભાવનાઓ લખે કે ધન પરિજન ઘર ના હસો જી, તો પછી શું હસો? તો કે હો ઉર ઉપશમ, ઉર એટલે મારા હૃદયમાં તો ઉપશમ ભાવ જો, અને એ સારરૂપ છે। આ જગતમાં સારરૂપ ભાવ, ઉપશમ ભાવ કસાયનું સમાન। એટલે કૃપાલ કે કલ્યાણ શું? કસાય ઘટે તે કલ્યાણ। તમારા કસાય ભાવો કેટલા ઘટ્યા, તેટલું તમારું કલ્યાણ થયું। કસાય ન ઘટ્યા તો બાય તપાદી ગમે એટલા હોય તો પણ કલ્યાણ નહીં થાય। આ જપ તપ ભક્તિ સ્વાધ્યાય એ બધા વિષય કસાય ઘટાડવા માટે છે। એટલે આવી ક્રિયાઓ કરીને એનું ફળ જો ઉપશમ ના આવ્યું કે ઇન્દ્રિય જય ના આવ્યો, તો પછી આ ક્રિયાઓ શાના માટે કરી? નિષ્ફળ છે। ગમે એટલો ધંધો કરે અને 12 મહિને નફો ન થાય, તો આ બધી લેણ દેણ કરોડોની શા માટે? લક્ષ્ય ત્યાં નફાનો છે, તેમ અહીંયા આત્મલાભરૂપ ઉપશમ ભાવરૂપ જો નફો ન થયો, તો આ બધી લેણ દેણ ક્રિયા બધી ફોક। દેહ મહાવ્રત યોગ્ય હોજી, ભવ ભવ તપ આધાર, ધન પરિજન ઘર ના હસોજી, ધન પરિજન ઘર ના હસોજી। હો ઉર ઉપશમ સાર જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય। એટલે ચક્રવર્તીઓ 6 ખંડનું રાજ્ય છોડી ને કરપાત્રી બની જાય છે, ભીખ માંગે જેવું, ખાવાને માટે રોજે જઈને હાથ ધરવા। 6 ખંડનો અધિપતિ તે કરપાત્રી બને, એમને એમાં સુખ લાગ્યું કે ગમે તેટલે સુખ છે, એ જો નહીં છોડું તો મને નરગતિમાં લઈ જશે। ચક્રવર્તી જો સંસાર ન છોડે તો 7મી નરકે જ જાય, અને છોડે તો કા સ્વર્ગે કા મોક્ષે જાય। એટલે સનત કુમાર ચક્રવર્તીએ અત્યંત રૂપ હતું જેનું, અને રિદ્ધિ તો બધી હતી, બધી છોડી દીધી, તો 96,000 તો રાણીઓ કહેવાય છે જેની। આટલા બધા, કેટલા બધા પુત્રો કુટુંબ હશે, એ 6 મહિના સુધી એની પાછળ ફર્યું। એમ આવે છે કે કોઈ રીતે પાછા ઘરે આવે, એમને પાછો મારા પ્રત્યે પ્રેમ થાય, રાગ થાય, મોહ થાય, અને પાછા વળે, પણ 6 મહિના સુધી પાછળ ફર્યું, છતાં પણ એ ન ફર્યા તે ન જ ફર્યા, તો એવું એમાં શું એમાં સુખ જોયું હશે કે 6 ખંડનું આધિપત્ય રાજ્ય મૂકીને ત્યાં જંગલમાં વિચરે? પણ જે આત્માનંદ છે, એ તો જે જાણે ભોગવે તે જ માણે અને તે જ અનુભવે, જે જાણે તે માણે અને માણે તે જ વખાણે, એવી જે સ્થિતિ અનુભવની છે, એમને આત્મ અનુભવ થયો
એટલે જગતનું એટલું બધું સર્વ સુખ તુચ્છ ભાસ્યું. એમ યા કે છે, આવા મહાત્માઓ આત્મનાણી પુરુષો જેવી ખરી ભાવના કરી શકે કે મને ધન પરિજન ઘર ના સોજી, એમને હતું એ બધું મૂકી દીધું. ભગવાન મહાવીર તીર્થંકરો એ તો બધાને દેવતા સુખ હોય, બધા દેવો જ એમનું બધું લાવીને પૂરું પાડે અથવા ભક્તિ કરે, દેવલોકથી લાવીને આપે, છતાં એને તૃણવત જાણી ઠોકર મારીને ચાલ્યા ગયા, તો એમને એવું શું સુખ જોયો છે? એટલે કહ્યું છે, જેણે લખ્યું, જો ભવ વાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે. જો આ સંસારમાં સુખ હોત તો તીર્થંકર ક્યું ત્યાગે. જો ભવ વાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે. કાહે કો શિવ સાધન કરતે સંયમ સોય અનુરાગે. શા માટે શિવ સાધન કરે, મુક્તિ મેળવવા માટે આ શા માટે તપ જપાદી કરે, સંયમથી શા માટે અનુરાગ કરે? એ જાણે છે કે આ ગમે તેટલી રિદ્ધિ છે અલ્પ સમય માટે જ, આયુષ્ય છે ત્યાં સુધી જ. જો આત્મલાભ આત્મના કલ્યાણ સંપૂર્ણ નહીં કરી દઉં તો પછી પાછો આ સંસાર મને અનંત ખાડામાં નાખી દે, અર્થાત ચાર ગતિમાં કંઈ એવો ઘાલી દેશે કે હું બહાર જ નહીં નીકળી શકું. એટલે એ જાણે છે, નાનીઓ જ્ઞાન વડે એટલે શીઘ્ર બધો જ આ ભૌતિક સુખને છોડી દઈ અને આત્માર્થના કેવળ જ્ઞાન અર્થે જંગલમાં ચાલ્યા જાય છે. સર્વકર્ણને ખપાવવા અનેક પ્રકારના પરિશોષણ કરે. એટલે બ્રહ્મચારીના મનમાં એવી ભાવના છે ખરેખરી, એટલે આવી ભાવના ભાવે છે. દેહ મહાવ્રત યોગ્ય હોજી, ત્યાં આવ્યા ત્યારે પણ એમને તો દીક્ષા જ લેવી હતી. એકવાર પ્રભુશ્રીજીએ 14-15 બ્રહ્મચારીઓને પૂછ્યું કે દીક્ષા લેવી હોય તો હાથ ઊંચા કરે, બધાએ હાથ ઊંચા કર્યા, એમ તો લેવી હતી. ત્યારે પ્રભુશ્રી શું કે પ્રભુ અહીંયા રીને ભક્તિ કરો, આ તમારા માટે દીક્ષા જ છે, એમ કહી બધાને બ્રહ્મચર્ય વ્રત આપી દીધું. બ્રહ્મચારી બનાવી દીધા પણ વેશ ન બદલ્યો. એમ લાગે છે કે જો વેશ બદલ્યો હોત તો એક મહિનાથી અહીંયા વધારે રહી શકે નહીં. મુનિને તો એક સ્થાનાંતર કરવું જ પડે, બીજે મહિને બીજે જવું પડે. તો આ જગતમાં ફરતા સત્સંગ ક્યાં છે, ક્યાં જવું? અને એ બ્રહ્મચારીઓ અહીંયા કાયમ રહ્યા. શરૂઆતમાં તો લોકો આવતા આ લીલુંનું લીલું રહ્યું, ભક્તિ ભજન ચાલુ રહ્યા, તો આજે આ સ્થિતિ આપણને જોવા મળે છે. તો પ્રભુશ્રી આવી દીર્ઘ દ્રષ્ટિથી એમને બ્રહ્મચર્ય વ્રત આપી દીધું અને પરિગ્રહ આજના મુનિઓ જેટલો પણ ન મળે એમની પાસે. બ્રહ્મચારજી બે કપડાં પહેરવાના હોય, બીજા બે આ થોકડા રાખે નહીં પાસે. આજના સાધુઓ તો કામળી પર પણ સુવે, બ્રહ્મચારજી નહીં, ચટાઈ પર સુવે. અહીંયા ભક્તિમાં આવે તો અહીંયા બેસતા નીચે, આ રાત દાડો અભ્યાસ, ઊંઘ તો કલાક દોઢ કલાક માંડ હોય. આ કેટલો બધો મુનિ કરતા વિશેષ પુરુષાર્થ, પણ વેશ નહીં બદલ્યો. એક આ બનીને આવું પ્રવૃત્તિ વેશ આપ્યો, બસ બટન બટન કાંઈ નહીં, એ પહેરી લો અને ધોત્યું, એટલે દુનિયામાં ભલે મહાત્મા ન કહેવાય પણ અંતરથી તો એ મુનિ જ હતા. એમની ચર્યા જેમ સાધુઓને એક જ વાર ભોજન કરવાનું કહ્યું છે ભગવાન મહાવીરે, તેમ બ્રહ્મચારીજી એક જ વાર ભોજન લે. વળી બીજ પાંચમ આઠમ ચૌદસ ઉપવાસ કરે, અહીંયાથી ભક્તિમાંથી પોતાની રૂમમાં જાય, ઉપર જ્યાં મંત્ર લઈએ ત્યાં સામે રૂમ છે, તે રૂમમાં પ્રવેશ કરતા પહેલા કૃપાળદેવ આગળ ઇરિયાવી કરે. આ મુનિઓનો ધર્મ છે. કઈ રસ્તામાં કોઈ જીવ દબાઈ ગયો, જાણતા કઈ રહી મળી ગયો, એની પાછી માફી માંગે, એ પહેલા કૃપાળદેવ કૌશક કરી લે. મટ્ટી મકડા સંતાણા સંકમણે જીમે જીવ્યા વિરાયા કિંદિયા બેન્દિયા તેન્દિયા ચોર્યા બધું ઇરિયાવી કરી માફી માંગીને પછી પ્રવેશ કરે. ચર્યા મુનિની જ પાડે, પણ મુનિ કહેવાય નહીં અને મુનિના ધર્મ લાગુ ન પડે, નહીં તો એથી જવું પડે. અર્થાત એવી કોઈ દીર્ઘદ્રષ્ટિ વાપરી અને અહીંયા એમને રાખ્યા, પણ ભાવ હંમેશા મુનિના જ હતા અને મુનિવ્રત જેવું જીવન જીવતા હતા. એક દિવસ ધોતિયું ફાટી ગયું, અહીંયા તે પહેરીને ફરે એમને કઈ નહીં, બીજાને થયું કે આ ધોતિયું ફાટી ગયું છે.
એટલે પછી કંઈક આપનું આ તો પછી એ સમાધિ ખાતામાં પ્રવેશીએ યોજના કરેલી કે આ સમાધિ ખાતાનો ભંડાર છે રાજમંદિરમાં આપણે મંત્ર લઈએ તે એમાંથી એ સાધક સમાધિ ખાતાનો ભંડાર હતો એમાં જે સાધના કરે એમાં અપાય એ પ્રભુશ્રીજીએ પછી બ્રહ્મચારીજીને સોંપેલું કે આ તમારે સંભાળવું એમાંથી લઈ શકાય તો પણ બનતા સુધી લે નહીં એમ ન છૂટકે જેવો પ્રયોગ કરે આવો જ એનો અદભુત ત્યાગ હતો એટલે દેહ મહાવ્રત યોગી હોજી ભવ ભવ તપાધાર ધન પરિજન ઘર નાશ હોજી બ્રહ્મચારીજીએ પોતાનું ઘર છોકડી છોડી દીધું એક પુત્ર 4 વર્ષનો બાળક એને પણ સોંપી દીધો ભાઈને કેટલી અજીજી કરીને કે હું મરી ગયો તો તમે સંભાળત કે નહીં તમે મારા પર પણ ઉપકાર કર્યો જાણીશ મારે અણગાર થવું છે આમ લખ્યું છે ભાઈના પર મારે મુનિ થવું છે સાધુ થવું છે માટે આપને આ જવાબદારી સંભાળી લો તો હું મહાત્મા છે આશ્રમમાં એમની આજ્ઞા લઈને એમને આજ્ઞા આપે તો મારે એમની સેવામાં રહેવું છે એટલે 22 પેજનો લાંબો પત્ર 22 તો આમાં થયા પુસ્તકમાં બાકી હાથથી લખો તો 40 પેજ થાય આવા લાંબા પત્ર લખીને ભાઈની સનુમતિ મેળવે છે છોકરાને સોંપી દીધો પછી કોઈ દિવસ સામુ જોયું નથી કોનો છોકરો સ્ત્રી પત્ની મરી ગયેલી બ્રહ્મચારીજીની બીજી લગ્નની તૈયારી ચાલતી હતી માટલી આવી ગયેલી આવા બધા પ્રયત્નો ચાલતા પછી પ્રભુશ્રી મળ્યા એટલે એમને થયું કે એ પણ કેવો બોધ લે છે પ્રભુશ્રીને પ્રભુશ્રીજી મોજા પહેરી અને ચાકડી પહેરવા જાય પહેરાય નહીં મોજા પહેરેલા એટલે એના ઉપરથી એમને એમ થયું કે મને મારા ગુરુ પ્રભુશ્રીજી એમ બોધ કરે છે કે બે કામ સાથે નહીં થાય મોજા પહેરવા અને આ ચાકડી પહેરવી નહીં થાય સંસારમાં રહેવું અને મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો નહીં બને એવું મને ક્યાં બોધ આપે છે ત્યારથી નિર્ણય કરી લીધો કે હું મારે કોઈ રીતે લગ્ન કરવાની બસ હવે આ પ્રભુશ્રી આજ્ઞા આપે આ એક આડું એક બંધન છે એ પુત્રનું એ સોંપી દીધું પછી મને શું પ્રભુશ્રી પછી મને કહેશે કે તારે ઘંટ વગાડવાનું કામ કરવાનું એ કરીશ પ્રભુશ્રી મને કહેશે કે ઝાડું વાળવું તારે આશ્રમમાં તો એ કરીશ મારું કલ્યાણ તો પ્રભુશ્રીજીની આજ્ઞામાં છે એમ એમના હૃદયમાં પૂરેપૂરું ઠસી ગયું પણ એમની ભૂમિકા જોઈને કામ આપે પ્રભુશ્રી થોડા જેવા તેવા છે કે ઝાડું કે ઘંટ વગાડવાને એમને સોંપે એ તો મહાપ્રજ્ઞાવંત હતા બહુ હોશિયાર હતા અનેક શાસ્ત્રોના જાણકાર હતા એટલે એમને પછી શાસ્ત્ર વાંચન પ્રભુશ્રી આગળ વધી શાસ્ત્રો વાંચવા એ એમના હાથમાં આવ્યું એટલે વિશેષ પંડિતાઈ વધી છતાં પણ બાળક જેવા નમ્ર થઈને રહેતા કોઈ દિવસ વિદ્વતા બતાવી નથી એટલે આવી ઊંચી સ્થિતિ પામ્યા છે એટલે આવા પુરુષો આવી ભાવના કરે છે દેહ મહાવ્રત યોગ્ય હોજી ભવ ભવ તપયાધાર ધન પરિજન ઘર હા ના હસોજી પરિજન એટલે ચારે પરી એટલે ચારે બાજુથી લોકોનો સમૂહ આપણી પાછળ ફરે એવું ન હોજો ધન પરિજન ઘર ના હસોજી તો પણ બ્રહ્મચારીની પાછળ લોકો વળી ગયેલા ત્યારે શું ઉપાય કરતા એ શું કરે ભક્તિ પહેલા તો દરેક ભક્તિનો ઘંટ વાગે એટલે સવારમાં 4 વાગે આવે ભક્તિ જેવી 4:30 હોય ત્યારે બધા સવારના પદો એ જ બોલાવે અને આપણે ઝીલીએ પછી ભક્તિ ઉઠ્યા પછી જાય બધે દર્શન કર્યા વગર ઘરે જાય નહીં બધું સમૂહ સાથે હોય મુંક શું તે વખતે ભાઈ બહેનો બંને પછી ઘરે જાય ને એ તો તૈયાર થાય કંઈ એટલામાં તો લોકો ચા પાણી થઈને પીને ત્યાં આવીને બેસી જાય એટલે આવે એટલે પ્રભુશ્રી જેને ધર્મ સોંપ્યો એટલે કંઈ પણ એમને સમજણ આપવી કોઈ શાસ્ત્ર વાંચવું તો એ સાંભળે બીજા કોઈનો પ્રશ્ન હોય તો સમાધાન કરે કોઈને મંત્ર સંબંધી વાત કરે એ કરે એમ કરીને જ્યારે 9 વાગે ઘંટ વાગે પહેલા પૂજા નહોતી એટલે 9:30 ઘંટ વાગતો એટલે ઘંટ વાગે કે પછી એકદમ બ્રહ્મચારી ઊભા થઈ જાય એ લોકો તો કોઈ જાય નહીં કે ચાલો ઘંટ વાગી એમ કરીને ઊભા થઈને પોતે ભક્તિમાં એટલે લોકોને જવું જ પડે એ જઈને પાછા જઈને જમીને હજુ તૈયાર થાય ને આ શાંતિ સ્થાનની ઉપર આંટા મારતા હોય શાંતિ ભવન તેટલામાં તો લોકોનું ટોળું એમની રૂમમાં ભરાઈ જાય જાણે આવા પુરુષ પ્રત્યક્ષ આપણે કે બોધ એમનો ક્યાંથી મળે
એટલે પાછા બોલે એટલે કઈ ને કઈ પ્રશ્ન એ કોઈ દિવસ સાંસારી વાત કરે નહીં. કઈ પણ આત્મા આજે બોધામૃત ભાગ એક બે એ બોલ્યા છે ને લખાયું છે, એ કઈ લખ્યું નથી એમણે. એટલે પછી ઉપદેશ ચાલે પ્રશ્ન વિરામ, એ પણ ઉપદેશાત્મક વાણી નહીં એમને, કે તમારે એમ કરવું તમારે એમ કોઈ એમ નહીં, આપણે એમ કરવું જોઈએ, આમ કરવા યોગ્ય છે, આમ કરવું જોઈએ. નાની પુરુષનો આ બોધ છે. એમ વાણી પણ એવી બોલે આજ્ઞાર્થ નહીં, હંમેશા કૃપાળદેવની માથે રાખે. અને પછી પાછા ઘંટ વાગે અઢી વાગે તે જમાનો, પછી 4:30-4:45 સુધી ભક્તિ ચાલતી, એટલે બધા બ્રહ્મચારી ઉભા, ચાલો ઘંટ વાગી નહીં 1:30 વાગ્યા સુધી તો બધાને આ વાત ચાલે. ઊંઘવાનું ઊંઘવાનું કઈ નહીં બ્રહ્મચારીજી, બીજાની ઊંઘવાની દે, એટલે શું કે કઈ ને કઈ વાંચવાનું આપે, ગોખવાનું આપે, બીજે દિવસે પાછા આવે. થઈ ગયું પત્ર મોડે થઈ ગયો? ના સાહેબ, ટાઈમ નથી મળ્યો કરવું, મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે, સમય ન વેડફો. મનુષ્ય ભાવની એક ક્ષણ ક્યાંથી, એવો બોધ આપે પછી જાગૃતિ આવે. એટલે બપોરે પણ કોઈને કઈ પુસ્તક વાંચવાનું આપી દે, કઈ ગોખવાનું આપી દે, એટલે ત્યાંય કોઈ પ્રમાદ કરે નહીં. 1:30 વાગ્યા સુધી ચાલે, પછી 1:30 વાગે ઉભા થઈ અને બહેનોની ક્લાસમાં આવે નીચે શાંતિ સ્થાનમાં, ત્યાં પંડિતજી સાથે હોય, પંડિતજી પણ એ વાગે ત્યાં આવે. અહીંયા વાંચતા તે વખતે વિદ્વાન પંડિત હતા દિગંબર, એ બે જણા ત્યાં બેસે. પછી બ્રહ્મચારી બહેનોને બધાને, બીજી બહેનો પણ બધા પોતપોતાને જે પાઠો યાદ કરેલા હોય એ બોલે, નવો નવો પાઠ આપે, એ બધાની પણ જાગૃતિ રાખે. પછી પાછો ઘંટ વાગે 1:30 વાગે સીધા ભક્તિ. 4:30 પાછા જાય કે પાછા લોકો તો ખાઈ પીને તૈયાર, કઈ ની પૂછે ભલાણું શું હે, એટલે પાછો દેવવંદનનો ઘંટ વાગે ત્યાં સુધી એનું એ ચાલે. ઉભા થાય એવા પછી રણછોડભાઈ આ પાણી પીડો લોટો લાવે, પાણી પીને રવાના થાય. એ આ 4:30 ભક્તિ ઉઠ્યા પછી ઘણી વાર લોટે જતા બહાર, તે લોટે લઈને બહાર નીકળે ને ક્યાંય ધ્યાનમાં બેઠા હોય બીજા સિગ્નલ આગળ ત્યાં જંગલમાં, અને રાત્રે પણ આ ભક્તિ ઉઠ્યા પછી પોતે ધ્યાનમાં જયારે જુઓ ત્યારે ધ્યાન કા સ્વાધ્યાય, એ મુનિનો ધર્મ એ સેવા બીજું કોઈ હોય નહીં, આવી જઈને ચર્યા એવું જીવન જીવ્યા છે. એટલે આ ત્રીજા પુરુષ જે આપણને મળ્યા, આ આવી આવી ઊંચી યોગ્યતા વાળા ત્રણેય પુરુષો છે, એક એક થી ઓછા નથી. એટલે બ્રહ્મચારી જેવાનો એટલો પુરુષાર્થ હોય તો પ્રભુશ્રીજી દેવા એના ગુરુ કેવા હશે, અને એના ગુરુ પણ કેવા હશે, કૃપાળુદેવ કેવા હશે. એક એક થી ચઢિયાતી મૂર્તિ છે, અને ત્રિમૂર્તિ પછી કોઈ જ નથી. બ્રહ્મચારીએ કોઈને ધર્મને સોંપ્યો, આજે 50 વર્ષ થઈ ગયા, કોઈ એક પણ માણસ એવો દેખાતો નથી બ્રહ્મચારી જેવી યોગ્યતા વાળો, જે ગુણો આમાં લોકો જોયા એકમય નથી. એટલે કેવો ભયંકર કાળ આવી ગયો છે. એ મહાપુરુષોની નિશ્રામાં જે જ્ઞાન બની શકે, આજે જે જ્ઞાન જ્ઞાની મનાવે એ તો બધા કહેવાતા જ્ઞાનીઓ. જ્ઞાન અતિ દુર્લભ વસ્તુ છે, એ સત્પુરુષના સમાગમમાં એની પ્રાપ્તિ થાય. અને એવી દશા એમની હતી, એ દશા જેને જોઈ હોય તેને તો બધું ફીકું જ લાગે. આ બધા કહેવાતા જ્ઞાનીઓ જ્ઞાનીના લક્ષણ જ નથી. જે વૈરાગ્ય ઉપશમ બળવાન એમના હૃદયમાં હતો કે એમના વચનોમાં જળ હલી રહ્યો છે, એ ક્યાં છે, કોની પાસે છે, અંતરમાં હોય તો બહાર આવે, એવી વિતરાગતા આ બાળા ત્રણેય પુરુષો થયા છે. એટલે એવી ભાવના આપણને આ બધી એવી શુદ્ધ વસ્તુ મળે છે. દેહ મહાવ્રત યોગ્ય હોજી ભવ ભવ તપયાધાર, ધન પરિજન ઘર નાહ સોજી, ધન પરિજન ઘર નાહ સોજી, સમસાર જીવ જોને ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. આ પ્રમાણે આગળ ગાથાઓ ઘણી છે, આપણે આવતીકાલે છીએ.